ગાંધીજીના જીવન ચરિત્રને જાગૃત રાખવા માટે સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દોડયાત્રાએ નીકળેલા ચાર દોડવીરોને આઠ દિવસની યાત્રા પસાર કરી દાંડી ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સન ઓગણીસો ત્રીસમાં બારમી માર્ચના રોજ મહાત્મા ગાંધીજીએ સાબરમતીથી દાંડી સુધી માર્ચ કાઢી મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો જેને જેનેવું વર્ષ પૂરા થતા બારમી માર્ચના રોજ સાબરમતીથી ચાર જેટલા દોડવીરોએ દાંડી સુધીની યાત્રા શરૂ કરી હતી ગાંધીજીએ જે સ્થળોથી યાત્રા કરી હતી અને જ્યાં રાત્રિ રોકાણ કર્યું હતું તે રૂટ પર ચાર દોડવીરોએ ગાંધીજીને જે જે એકવીસ ગામોમાં રાત્રિ રોકાણ કર્યું હતું ત્યાં દોડવીરોએ અમુક સમય રોકાઈને ત્રણસો ચોર્યાસી કિલોમીટરની યાત્રા આઠ દિવસમાં પૂરી કરી દાંડી આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ દોડવીરોએ સરકાર દ્વારા મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તમારું નામ મારું નામ પિયુષભાઈ રામચંદ્ર શાહ છે અને હું અમદાવાદથી આવ્યો છું દાંડી દોડતો સાબરમતી એટલે અમે નક્કી કરેલું કે લગભગ પચાસ કિલોમીટરની આસપાસ એવરી ડે દોડીશું અને અમે લગભગ એ રીતે કર્યું છે અમારું વર્ગ અને અમે દરેક જગ્યાએ જ્યાં જ્યાં ગયા ત્યાં અમને બહુ જ સારી સગવડો મળી રહેવાની જ્યાં આશ્રમો છે આપણા ત્યાં આગળ અમે બહુ સારી રીતે એ લોકો અમને બહુ સારું ખવડાવ્યું બધું બહુ જ ફરક છે અને જે રોડ બનાવે છે દાળીનો ડાળી માર્ગ જે બનાવે છે એ ખૂબ જ ફરક છે કે જ્યાં અમે દોડી ફંક્યા એકદમ ફ્રીલી અને અમારો ઉદ્દેશ એ જ છે કે ભાઈ જેમ ગાંધીજી હેલ્ધી હતા એમ અમે બી હેલ્ધી રહીએ તમે બી અમારો જોઈ હેલ્ધી રહો કારણ મેઇન છે આપણી હેલ્થ અગત્યની લાઈફમાં તો એ આપણે કરીએ આઝાદીના ઇતિહાસમાં સૌથી અગત્યની કહી શકાય એવી દાંડીકૂચના ઐતિહાસિક દાંડી ગામમાં આજે અલગ અલગ રાજ્યોમાંથી દોડતા દોડવીરો આવ્યા છે સામાન્ય રીતે આજે ગાંધીજીની આ નેવું વર્ષ છે દાંડી દાંડીયાત્રાને આ નેવું વર્ષ પૂરા થયા અને મારી જાણ મુજબ અત્યાર સુધીમાં ચાલતા ઘણા લોકો આવ્યા છે દેશના અને પરદેશના પણ સાયકલ લઈને પણ આવે છે સ્કૂટર લઈને પણ આવે છે પણ મારી જાણ પ્રમાણે આ પહેલી યાત્રા છે કે જે લોકો દોડતા આવ્યા હોય એટલે એ આ એક મોટો આપણા સૌના માટે એ ગૌરવની બાબત છે એમનો જે ઉદ્દેશ છે મને લાગે છે કે આપણા બધાના માટે બહુ જ અગત્યનો છે અને એ છે કે મહાત્મા ગાંધીજીના મૂલ્યોને ઉજાગર કરવા એ એનો મુખ્ય સંદેશ છે આજની સામાજિક આર્થિક રાજકીય અને જે પરિસ્થિતિ છે એમાં આ બહુ જ અગત્યનું છે ગાંધી મૂલ્યો આજે પણ શાશ્વત છે બહુ જરૂરી છે અને અમલમાં લેવા જેવા છે એટલે આ અહીંયા જે લોકો આવે છે આ દાંડી ગામમાં જે ચાલતા આવે છે તો એ લોકોને એક એનું આત્મસન્માન જળવાય એમનો આત્મવિશ્વાસ વધે અને એનું સન્માન થાય એવા આશયથી અહીંયા એક વ્યવસ્થા કરવામાં આવી છે કે સુતરની આટીથી એમને એક મેડલ આપીને અને એને પ્રમાણપત્ર આપીને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ આજે આ એક ગ્રુપ આવ્યું છે દાંડી પહોંચ્યા છે અઠવાડિયામાં અમદાવાદના સાબરમતી આશ્રમથી એ લોકો દોડતા દોડતા જે જેવી રીતે જે ગાંધીજીનો દાંડી રૂટ છે એ દાંડી રૂટ પર આવ્યા છે અત્યારની સરકારે પણ આ એકવીસ નાઇટ હોલ્ટ છે એમાંથી ચૌદ જગ્યાએ યાત્રી નિવાસ બનાવ્યા છે અને એ યાત્રી નિવાસમાં પણ આ પ્રકારના જે લોકો આવે છે દાંડી યાત્રીઓ એના માટે રહેવા જમવાની વ્યવસ્થા છે અને એમને પણ સંતોષપૂર્વક સંતોષકારક રીતે એમણે એનો લાભ પણ લઈને અહીંયા સુધી એ લોકો આવ્યા છે અને એમનો મેસેજ એનો જે સંદેશ છે એ આપણે સૌએ અમલમાં મૂકવા જેવો છે કે ગાંધીજીના મૂલ્યો છે એને આપણે ઉજાગર કરીએ અને આપણા જીવનમાં અમલમાં મૂકીએ અહીંયા દાંડીમાં પણ રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક બનાવ્યું છે અને મારી આપ સૌને નમ્ર અપીલ પણ છે કે આ નેવું વર્ષ દાંડી યાત્રાને પૂરા થાય છે ત્યારે આપ સૌ એક વખત આ રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકની પણ ચોક્કસ મુલાકાત લેશો